બાબરમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. બાબર વિસ્તારમાં જાણે અકસ્માતોની વણઝાર થતી હોય તેમ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારના બાબરની ગઈ મોડી રાત્રિના સમય અલગ અલગ બે સ્થળ ઉપર બની અકસ્માતોની ઘટના. એક ખાનગી ગાડી સહિત 108 દ્વારા બાબર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ સારવાર આપી બંને ઇજાગ્રસ્તોને આગળ રેફર કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે ઠાકોર દાનસુંગભાઈ રણછોડભાઈ રહે દુધવા ઉંમર વરસ 20 રોડની સાઈડમાં ઊભા હતા, જે દરમિયાન અજાણ્યો ઈસમ ફૂલ ફાસ્ટ ગાડી લઈ આવતો હતો, જે દરમિયાન રણછોડભાઈ ઠાકોરને જોરદાર ટક્કર મારી હતી અને રાત્રિના સમયનો લાભ ઉઠાવી ગાડી મૂકી ફરાર થઈ ગયો અને સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું. અને બીજા ભાઈની વાત કરવામાં આવે તો ગોસ્વામી વિપુલપુરી ચંદનપુરી રહે અસાણા ઉંમર વરસ 18 લુદ્રા તરફથી તેમનું બાઇક લઈ ઇન્દરવા તરફ આવતા હતા, જે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડની સાઈડમાં લોખંડના થાંભલાને જોરદાર ટક્કર મારી હતી. આ બંને ઇસમોને તાત્કાલિક સારવાર માટે ભાભર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્ત ભાઈઓને આગળ રેફર કરવામાં આવ્યા હતા. ઠાકોર દાનસુખભાઈ રણછોડભાઈ દુધવાવાળાને સારવાર દરમિયાન મોત નીપજ્યો અને ગોસ્વામી વિપુલપુરી ચંદનપુરી અસાણાવાળાને થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એવા ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.